નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે ધોરણ 1 મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, એમાં આપણે સામાન્ય જ્ઞાનનું અસાઇનમેન્ટ શીખ્યા હતા, બરાબર ને? તો સામાન્ય જ્ઞાનમાં આપણે પ્રશ્ન 1 સુધી જોયું હતું, તો આજે આપણે પ્રશ્ન 2 ત્યાંથી અભ્યાસ શરૂ કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રએ સામાન્ય જ્ઞાનનું પહેલા પીરિયડનું બધું જ લેસન તમારી સામાન્ય જ્ઞાનની નોટમાં લખી નાખ્યું હશે, ખરું ને? જો ન લખ્યું હોય તો લખી નાખજો PDFમાં જોઈને, કારણ કે એમાંથી તમારે પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. તો આપણે આજે પ્રશ્ન 2 અભ્યાસ કરીએ. નીચે આપેલી જોડમાં જે વસ્તુ કદમાં જાડી હોય તેની નીચે ખરાની નિશાની કરો. બે વસ્તુ આપી હોય એમાં જાડી, એટલે આપણે એમ કહીએ ને પાતળું આ જાડું, એવું તો તમને ખ્યાલ આવે જ, બરાબર ને? તો એમાં આપણે જે જાડી વસ્તુ હોય એની નીચે બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. પાતળી હોય એ બોક્સમાં કશું જ કરવાનું નથી, બરાબર? તો જુઓ, 1 નંબરમાં પેન આપી છે અને ટાંકણી આપી છે, બોલ પેન અને ટાંકણી. તો આપણને ખ્યાલ આવે જ કે ટાંકણીનું જે સળી છે લોખંડની એ એકદમ પતલી પતલી છે, જ્યારે પેન કેવી દેખાય છે? જાડી દેખાય છે, બરાબર ને? તો બોલપેન નીચે ખાનામાં જે બોક્સ છે એમાં આપણે ખરાની નિશાની કરીશું, કારણ કે ટાંકણી કરતાં બોલપેન જાડી છે. 2 નંબર, પેન્સિલ છે અને વાંસ છે. વાંસ એટલે એવું લાકડું આવે છે જે પેન્સિલ કરતાં જાડું છે, બરાબર ને? તો વાંસની નીચે જે બોક્સ છે એમાં ખરાની નિશાની કરીશું, કારણ કે પેન્સિલ કરતાં વાંસ જાડો દેખાય છે. 3 નંબર, જુઓ અહીંયા આગળ હાથીના પગનું ચિત્ર આપ્યું છે અને હરણના પગનું ચિત્ર આપ્યું છે, બરાબર? તો બધાને ખબર જ છે કે સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી, બરાબર? અને મોટું પ્રાણી હોવાના કારણે એના પગ પણ કેવા હોય? મોટા, બરાબર ને? આપણને ચિત્રમાં દેખાય જ છે. જુઓ હરણનો પગ કેટલો પતલો લાગે છે, જ્યારે હાથીનો પગ જાડો હોય છે, બરાબર ને? તો હાથીનો જે પગ છે એની નીચે જે બોક્સ છે એમાં આપણે ખરાની નિશાની કરીશું. આગળ 4 નંબર, જુઓ અહીંયા આગળ અંગૂઠો બતાવ્યો છે ને, અહીંયા હાથની છેલ્લી આંગળી એટલે ટચલી આંગળી, બરાબર ને? તો અંગૂઠો ટચલી આંગળી કરતાં જાડો હોય, બરાબર ને? ટચલી આંગળી પતલી હોય એની સરખામણીમાં આપણો હાથનો અંગૂઠો, જુઓ આ રીતનું બતાવ્યું છે. તો તમને ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો કે આ ટચલી આંગળી છે, જ્યારે આ અંગૂઠો છે, તો અંગૂઠો આંગળી કરતાં જાડો દેખાય છે, બરાબર ને? તો આપણે અંગૂઠા નીચેના બોક્સમાં ખરાની નિશાની કરીશું, બરાબર? ચલો પ્રશ્ન આગળ 3 અ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. વાક્ય વાંચવાનું, વાક્ય આપણને સાચું લાગે તો અહીંયા આગળ સામે બોક્સ આપ્યું છે એમાં ખરાની નિશાની કરવાની, અને જો વાક્ય આપણને ખોટું લાગે તો ચોપડીની નિશાની કરવાની. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો 1 નંબર, પાંદડું કાળા રંગનું હોય છે. આ વાક્ય કેવું છે? ખોટું, કારણ કે આપણને બધાને ખબર છે કે પાંદડું કેવા રંગનું હોય? લીલા રંગનું હોય, બરાબર ને? તો અહીંયા આગળ ખોટું છે આ વાક્ય, તો આપણે કેવી નિશાની કરવાની? ખોટાની. 2 નંબર, પાકું કેળું પીળા રંગનું હોય. આ વિધાન, આ વાક્ય સાચું છે, કારણ કે પાકું કેળું આપણે લારીમાં પણ જોઈએ છીએ, દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાધું પણ હશે. તો કેળાની છાલનો રંગ કેવો હોય છે? પીળા રંગનો. કેવો હોય છે? પીળો. તો આ વાક્ય સાચું છે, તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની. 3 નંબર, સૂકું નારિયેળ બદામી રંગનું હોય છે. આ વાક્ય પણ સાચું છે. લીલું નારિયેળ હોય જેમાંથી આપણે પાણી પીએ છીએ એ લીલું નારિયેળ કહેવાય, એનો રંગ પણ કેવો હોય? લીલો. પણ એ નારિયેળ જ્યારે સુકાય છે ત્યારે એની છાલ બદામી રંગની થઈ જાય છે. 4 નંબર,
नारंगी नारंगी केसरी रंगनी होय छे। हाँ, नारंगी केवा रंगनी होय? केसरी रंगनी। आ वाक्य कोण साचू छे? तो एनी सामे आपणे केवी निशानी करवानी? खरानी। बराबर। पांच नंबर, रींगण गुलाबी रंगनू होय छे, तो आ विधान केवू छे? खोटू। रींगण जांबली होय अथवा काळू होय, बराबर ने? તો આ વિધાન ખોટું છે। પાંચ નંબર, મેઘધનુષ્યમાં નવ રંગો હોય છે, આ વિધાન પણ ખોટું છે। મેઘધનુષ્યમાં કેટલા રંગ હોય આપણે શીખી ગયા ને પાઠમાં વિદ્યાર્થી મિત્રો? સાત રંગ હોય। કયા સાત રંગ? તો એને શોર્ટમાં આપણે કહીએ છીએ જાની વાલી પિનારા, બરાબર ને? તો એમાં સાત રંગનું મેઘધનુષ્ય હોય, અહીંયા આગળ નવ રંગ કીધા છે, બરાબર ને? તો આ વાક્ય ખોટું છે, તો આપણે એની સામે ખોટાની નિશાની કરવાની। સાત નંબર, મેઘધનુષ્ય ચોમાસામાં જોવા મળે છે, હા આ વાક્ય સાચું છે, કારણ કે મેઘધનુષ્ય જ્યારે વરસાદ પડતો હોય એ પછીનું વાતાવરણ હોય ત્યારે ક્યારેક આકાશમાં દેખાય છે, તો આ વાક્ય સાચું છે, તો એની સામે આપણે સાચાની નિશાની કરીશું। આઠ નંબર, દૂધી રાખોડી રંગની હોય છે, આ વાક્ય ખોટું છે। દૂધીનો રંગ કેવો હોય? લીલો, બરાબર? તો આ વાક્ય ખોટું છે, તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું। નવ નંબર, કોલસો કાળા રંગનો હોય છે, તો આ વાક્ય સાચું છે, કારણ કે કોલસો કેવા રંગનો હોય? કાળા રંગનો। તમે જ્યારે ક્યારેક કોઈ લાકડા બળતા જોયા હશે, એ લાકડા ઠંડા થાય પછી એ કેવા રંગના થઈ જાય છે? કાળા રંગના, એને કોલસો કહેવાય છે, તો કોલસો કાળા રંગનો હોય, આ વાક્ય સાચું છે, તો એની સામે આપણે બોક્સમાં સાચાની નિશાની કરીશું। દસ નંબર, જાંબુ પોપટી રંગનું હોય છે, આ વાક્ય ખોટું છે। જાંબુ જાંબુડિયા રંગનું હોય છે, તો પોપટી રંગનું અહીંયા લખ્યું છે એટલે વાક્ય ખોટું કહેવાય, તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું। આગળ પ્રશ્ન ત્રણ બ, ફુગ્ગાઓમાં આપેલા શબ્દો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો। તો આપણે અહીંયાથી ક્રમશ આપણે પ્રાણીઓ લઈશું, બરાબર, અને અહીંયા આગળ વાંચીશું, એટલે આપણે એક પણ પ્રાણીનું જોડકું જોડવાનું રહે નહીં, અહીંયા આગળ વાંચવાનું અને જે પ્રાણીને લાગુ પડતું હોય એની સાથે જોડવાનું, બરાબર। તો પહેલું, કાળા અને પીળા પટ્ટા, તો કોને, કયા પ્રાણીને કાળા અને પીળા પટ્ટા હોય? વાઘને। કોને હોય? વાઘને, તો એની સાથે જોડી દેવાનું। પછી આંચળવાળું પ્રાણી, તો સોરી અટકચાળું પ્રાણી, તો કયું અટકચાળું પ્રાણી છે? વાંદરો, બરાબર, તો અહીંયા આપણે વાંદરા સાથે જોડી દઈશું। કાળા અને સફેદ પટ્ટા ધરાવતું પ્રાણી, તો ઝીબ્રાને કાળા અને સફેદ પટ્ટા હોય છે। કોને હોય છે કાળા અને સફેદ? તો ઝીબ્રાને। કાળા અને પીળા કીધા હોય તો વાઘ આવશે, કાળા અને સફેદ કીધા હોય તો ઝીબ્રા આવશે। વાક્ય પૂરું વાંચજો, બરાબર ને? ચલો, જંગલનો રાજા, તો જંગલનો રાજા કોણ છે? સિંહ। સિંહ જંગલનો રાજા છે, તો આપણે આ રીતે જોડી દેવાનું। ચલો, શરીર પર લાંબા ગાઢ વાળ, તો કોને હોય છે શરીર પર લાંબા અને ગાઢા વાળ? રીંછને। કોને હોય છે? રીંછને, તો અહીંયા આપણે રીંછ જોડે જોડી દઈશું। સૌથી ઝડપથી દોડતું પ્રાણી, તો ચિત્તો। કોણ સૌથી ઝડપથી દોડે છે? ચિત્તો, તો આ છે ચિત્તો। પ્રાણીઓને ઓળખજો પછી જોડકા જોડજો। કૂતરા જેવું દેખાતું પ્રાણી, તો વરુ। કોણ કૂતરા જેવું દેખાય છે? વરુ, તો અહીંયા આપણે વરુ સાથે જોડી દઈશું। નાકે એક સિંગડું,
તો નાકે એક સિંગડું કોને હોય છે? ગેંડાને. કોને હોય છે? ગેંડાને. તો આપણે ગેંડા અહીંયા જો સિંગડું દેખાય જ છે આપણને, બરાબર? તો આ ગેંડો છે એટલે એને આપણે અહીંયા નાકે એક સિંગડું છે એ શબ્દો સાથે જોડી દઈશું. લાંબી સૂંઢ, તો લાંબી સૂંઢ કોને હોય? દરેક વિદ્યાર્થી મિત્રને ખબર છે, હાથીને. તો લાંબી સૂંઢ છે તો આપણે અહીંયા હાથી સાથે જોડી દઈશું. ચલો, સૌથી ઊંચું પ્રાણી, તો સૌથી ઊંચું પ્રાણી કોણ છે? જીરાફ. કોણ છે? જીરાફ. તો એને જીરાફ સાથે જોડી દઈશું. જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ ધ્યાન રાખજો, પ્રાણી ઓળખજો, શબ્દો વાંચજો, પછી એ શબ્દો કયા પ્રાણી માટે લાગુ પડે છે એ પ્રાણીને ઓળખી ત્યારબાદ જ જોડકું જોડજો, જેથી કરીને ખોટું પડવાની શક્યતા રહે નહીં. આગળ પ્રશ્ન 3 ક. નીચે આપેલા ફૂલોના નામ તેના ચિત્ર સાથે જોડો. તો અહીંયા આગળ કમળ, તો અહીંયા આપણને ઓળખતા આવડવું જોઈએ કે કમળનું ફૂલ કયું છે. તો આ કમળનું ફૂલ છે, તો એને જોડકું જોડી દેવાનું. જોડકું જોડો ત્યારે પેન્સિલનો ઉપયોગ કરવાનો. 2 નંબર ગુલાબ, તો ગુલાબ અહીંયા સૌથી નીચે આપેલું છે, બરાબર? તો અહીંયા આપણે આ રીતે જોડકું જોડી દેવાનું. સૂરજમુખી, તો આ છે સૂરજમુખી. પહેલું અ, તો ત્યાં આપણે જોડી દેવાનું. અને મોગરો, તો સફેદ જેવું ફૂલ દેખાય છે એ મોગરાનું છે, બરાબર? મોગરો સફેદ રંગનો હોય તો આપણે એને ત્યાં બ સાથે જોડી દઈશું. આગળ જાસૂદ, તો જાસૂદનું ફૂલ દરેક વિદ્યાર્થી મિત્ર ઓળખતા જ હશે. એના પાંદડા પહોળા હોય અને પાંદડામાંથી એ બીજું નાનું બહાર નીકળતું નાના નાના દાણાવાળું એક લાકડી જેવું દેખાતું હોય, બરાબર ને? તો એ જાસૂદનું ફૂલ છે, તો અહીંયા બ સાથે આપણે જોડી દઈશું. કરેણ, તો કરેણ ક્યાં છે? આરે, ડ. તો આપણે એને 2 નંબરને ડ સાથે જોડી દઈશું. ગલગોટો, તો પહેલો જ અ, તો આપણે એને અ સાથે જોડી દઈશું. અને જુઈ, તો આ જે દેખાય છે નાની નાની પાંદડીઓવાળું એ જુઈના ફૂલ છે, તો આપણે એને ક સાથે જોડી દઈશું. ફૂલો ઓળખતા આવડશે તો જ જોડકા જોડતા આવડશે. તો આપણે જ્યારે પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ, અથવા વિડીયો જોતા હોઈએ, અથવા તો PDF ફાઇલ લખતા હોઈએ, ત્યારે ધ્યાન રાખવાનું કે કયું ફૂલ પૂછ્યું છે, શું નામ છે અને એ ફૂલ કયું છે. તો એ આપણે મગજમાં ફૂલ બેસી જશે, તો આપણે જ્યારે જોડકા જોડશું ત્યારે તરત જ આપણને આવડી જશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આગળ પ્રશ્ન 4 અ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ખાવા પીવાની વસ્તુના નામ ચોરસમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા આગળ આપણને નામ આપ્યા છે, અહીંયા ખાવા પીવાની વસ્તુ આપી છે, તો આ વસ્તુ કઈ છે એ આ બોક્સમાંથી શોધવાની છે અને અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે. તો પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? રોટલીનું. શેનું છે? રોટલીનું. જે નામ આપણે લખતા જઈએ એની નીચે ટીક કરતું જવાનું, જેથી એકને એક નામ બે વાર લખાવવાની શક્યતા રહે નહીં. અને અહીંયા આગળ ટીક કર્યા પછી ખાલી જગ્યામાં લખવાનું રોટલી. પછી 2 નંબર, 2 નંબરનું ચિત્ર શેનું છે? ભાતનું. શેનું છે? ભાતનું. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું આપણે ભાત. પછી 3 નંબર, શેનું બોટલ છે? દૂધની બોટલ. તો અહીંયા આપણે દૂધ નીચે ખરું કરી અને ખાલી જગ્યામાં લખીશું દૂધ. 4 નંબર, શેનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો આઈસ્ક્રીમનું, સોરી આઈસ્ક્રીમ નથી, માખણ છે. શું છે? માખણ. આપણે ચપાતી લગાવીએ છીએ ને માખણ, તો અહીંયા લખીશું માખણ. પછીનું ચિત્ર છે બ્રેડનું.
શેનું ચિત્ર છે? બ્રેડનું. તો અહીંયા બ્રેડ નીચે ખરું કરી અને ખાલી જગ્યામાં લખીશું બ્રેડ. પછીનું ચિત્ર છે બિસ્કિટનું. શેનું ચિત્ર છે? બિસ્કિટ. તો અહીંયા આપણે બિસ્કિટ નીચે ખરું કરીશું બિસ્કી અને ખાલી જગ્યામાં લખીશું બિસ્કિટ. પછીનું ચિત્ર છે ઇડલીનું. શેનું ચિત્ર છે? ઇડલી. ખાલી જગ્યામાં લખશું ઇડલી. બરાબર. આઠ નંબરનું ચિત્ર છે દાળનું. શેનું ચિત્ર છે? દાળ. તો અહીંયા આપણે લખીશું દાળ. અને છેલ્લું આઈસ્ક્રીમ. શેનું ચિત્ર છે? આઈસ્ક્રીમનું. તો અહીંયા આપણે લખીશું આઈસ ક્રીમ. બરાબર. આ રીતે તમારે નામ લખવાના છે. આગળ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ગુલાબજાંબુ. શેનું ચિત્ર છે? ગુલાબજાંબુ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું ગુલાબજાંબુ. બરાબર. અને અગિયાર નંબરનું ચિત્ર છે ઈંડાનું. શેનું ચિત્ર છે? ઈંડાનું. તો ખાલી જગ્યામાં લખીશું આપણે ઈંડા. પ્રશ્ન ચાર બ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી કઠણ વસ્તુની માટે ક અને નરમ વસ્તુ માટે બોર્ડમાં ન લખવાનો છે. તો અહીંયા આગળ આપણને પહેલું ચિત્ર આપ્યું છે ઈરે રબર. શેનું છે? રબર. રબર એટલે આપણે તમે ભૂસો છો ને પેન્સિલથી લખીને એનું ચિત્ર છે. બરાબર. તો એ કેવું હોય છે? નરમ. કેવું હોય છે? નરમ. તો અહીંયા ગોળમાં લખીશું ન. પછી બે નંબર ટેડી બિયરનું ચિત્ર છે. તો ટેડી બિયર તો તમારા બધા પાસે લગભગ તો હશે જ. કેવું પૂછું પૂછું હોય છે. બરાબર ને. પૂછું પૂછું એટલે એ નરમ કહેવાય. બરાબર. તો અહીંયા ગોળમાં લખીશું ન. ત્રણ નંબર અરીસો. તો અરીસો કેવો હોય? કઠણ. તો ગોળમાં લખીશું આપણે ક. ફુગ્ગો. શેનું ચિત્ર છે? ફુગ્ગો. તો ફુગ્ગો આપણે દબાવીએ તો કેવો પોચો થઈ જાય છે. બરાબર ને. તો અહીંયા નરમ આવશે. ફુગ્ગો કેવો આવશે? નરમ. તો અહીંયા ન લખીશું. પછીનું ચિત્ર છે અથોડી. તો અથોડી કેવી હોય? લોખંડની, લાકડાની. લાકડું અને લોખંડ કઠણ કહેવાય. તો અહીંયા આપણે ક લખીશું. પછી કાચનો પ્યાલો, એ પણ કેવો હોય? કઠણ. એ દબાય નહીં. તો અહીંયા લખીશું ક. પછી સાત નંબરનું ચિત્ર છે ઓસિકાનું. તકિયો, ચોરસ તકિયો છે. બરાબર ને. તો એ કેવો હોય? પોચો, એટલે કે નરમ. તો અહીંયા આપણે ન લખીશું. પાંદડું પણ કેવું હોય? પોચું, એટલે નરમ. એટલે એની નીચે ગોળમાં આપણે ન લખીશું. પછી નવ નંબર ઓસિકું છે. બરાબર ને. એ પણ કેવું હોય? નરમ. તો અહીંયા પણ આપણે શું લખીશું? ન. પેન્સિલ. પેન્સિલ કેવી હોય? કઠણ. તો આપણે અહીંયા લખીશું ગોળમાં ક. ગુલાબ. ગુલાબ કેવું હોય? પાંદડીઓ આપણે મુઠ્ઠીમાં લઈએ તો કેવું પોચું પોચું અને દબાઈ જાય, ખરું ને? તો એ નરમ કહેવાય. તો અહીંયા ન લખીશું. બાર નંબર ખુરશી. ખુરશી તો લાકડાની હોય અને લાકડું કેવું હોય? કઠણ. બરાબર. તો અહીંયા આપણે ક લખીશું. તેર નંબર શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ઊનનું. તો ઊન કેવું હોય? ઓછું. તો અહીંયા આપણે ઓછું એટલે નરમ. તો અહીંયા ન લખીશું. પછી ચૌદ નંબર બેટ. શેનું ચિત્ર છે? બેટનું. બેટ લાકડામાંથી બને અને લાકડું કેવું હોય? કઠણ. તો અહીંયા આપણે ક લખીશું. અને તાળું. છેલ્લું ચિત્ર શેનું છે? તાળાનું. એટલે તાળું લોખંડમાંથી બને અને લોખંડ કેવું હોય? કઠણ, મજબૂત હોય. બરાબર ને. તો અહીંયા આપણે ક લખીશું. આગળ પ્રશ્ન ચાર ક. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી આપેલા બોક્સમાં સારી ટેવ માટે ખરાની અને ખરાબ ટેવ માટે ખોટાની નિશાની કરો. જુઓ અહીંયા ચિત્ર નંબર એક, એમાં બાળકો માતા પિતાને પગે લાગે છે. બરાબર ને. તો આ ટેવ કેવી કહેવાય? સારી કહેવાય. તો આપણે અહીંયા સારી ટેવ માટે ખરાની નિશાની કરવાની છે. ચિત્ર નંબર બે, બાળકો રસ્તા ઉપર
બોલ રમે છે તો આ ટેવ ખોટી કહેવાય, કારણ કે ક્યારેક અકસ્માત થવાનો સંભવ રહે છે. રસ્તા ઉપર રમીએ છીએ ને ક્યારેક કોઈ સાધન આવે તો અકસ્માત થવાનો સંભવ રહે છે, તો આ કેવી ટેવ કહેવાય? ખરાબ. તો ખરાબ ટેવ માટે કેવી નિશાની કરવાની છે? ખોટાની. આગળ ત્રણ નંબર. અહીંયા આગળ છોકરી સવારમાં ઉઠી અને સૌ પ્રથમ બ્રશ કરે છે, તો આ ટેવ કેવી કહેવાય? સારી કહેવાય. કેવી કહેવાય? સારી કહેવાય. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. ચાર નંબર. અહીંયા બાળકો સૂર્યનો પ્રકાશ આવે છે અને સૂર્યનારાયણને પગે લાગે છે સવારમાં, બરાબર ને? તો આ ટેવ સારી કહેવાય. તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું. ચિત્ર નંબર પાંચ. અહીંયા જુઓ, બાળક બેન્ચીસ ઉપર ચડીને મસ્તી કરે છે, વિદ્યાર્થી, બરાબર ને? તો આ ટેવ કેવી કહેવાય? ખોટી. ક્યારેક પગ લપસ્યો હોય તો આપણે નીચે પડીએ અને વાગવાની શક્યતા વધારે રહેલી છે, બરાબર ને? તો આ ટેવ ખોટી કહેવાય. શાળામાં ક્યારેય બેન્ચીસ ઉપર ચડીને મસ્તી કરાય નહીં. તો અહીંયા આગળ ખરાબ ટેવ છે, બરાબર ને? તો એમની નીચે આપણે ખોટાની નિશાની કરીશું. આગળ છ નંબર. અહીંયા જુઓ, બાળકો હોમવર્ક એટલે કે લેસન કરી રહ્યા છે, તો આ ટેવ તો સારી કહેવાય, ખરું ને? લેસન કરવું એ ટેવ કેવી કહેવાય? સારી કહેવાય. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. નંબર સાત. અહીંયા બાળક મોંમાં આંગળા નાખી રહ્યો છે, તો મોંમાં ગંદા હાથ નાખવા એ ખરાબ ટેવ કહેવાય, કારણ કે આપણે હાથ ગમે ત્યાં અડ્યા હોઈએ, એવા ગંદા હાથ આપણે મોંમાં નાખીએ તો ક્યારેક કોઈ જમ્સ કીટાણુ એ આપણા આંગળીના જે ચોટ્યા હોય એ મોંમાંથી પેટમાં જાય અને આપણને રોગ થવાની શક્યતા વધી જાય, બરાબર ને? તો આ ટેવ ખોટી કહેવાય, બરાબર. તો અહીંયા આપણે કેવી નિશાની કરવાની? ખોટાની. ખરાબ ટેવ છે એ માટે ત્યાં ખોટાની નિશાની કરીશું. આઠ નંબર. જો અહીંયા આગળ પાછળ ઘડિયાળ દેખાય છે, સૂર્યનારાયણનું ચિત્ર દેખાય છે અને ઘડિયાળમાં કેટલા વાગ્યાનો સમય દેખાડે છે? નવ વાગ્યાનો. એટલે કે આ બાળક નવ વાગ્યા સુધી સૂઈ રહે છે, તો આ ટેવ કેવી કહેવાય? ખોટી કહેવાય. કેવી કહેવાય? ખોટી કહેવાય. સવારે વહેલા ઉઠી અને નાહી ધોઈ સ્વચ્છ થઈ જવું જોઈએ, બરાબર ને? એના બદલે આ બાળક નવ વાગ્યા સુધી સૂઈ રહ્યો છે, તો આ ખરાબ ટેવ છે. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. નવ નંબર. અહીંયા બાળક નેલ કટર વડે નખ કાપી રહ્યો છે, તો આ સારી ટેવ કહેવાય, કારણ કે આપણા નખ જે હોય હાથના એમાં ઘણો બધો કચરો ભરાઈ રહે અને આપણે એવા હાથે ખાઈએ તો એ નખનો કચરો મેલ એ આપણા પેટમાં જાય, બરાબર ને? માટે કાયમ નખ કાપવા જોઈએ, નખ વધારવા જોઈએ નહીં. આપણને શાળામાં તમે આવો છો ત્યારે વારંવાર સૂચના મળે છે, હાથના નખ કાપેલા હોવા જોઈએ, બરાબર ને? તો નખ કાપવા એ સારી ટેવ કહેવાય. તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું. પ્રશ્ન ચાર ડ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ફળનું નામ ચોરસમાં પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા તમને ફળના ચિત્રો આપેલા છે, બોક્સમાં તમને એના જવાબો આપેલા છે. ચિત્ર ઓળખવાનું, બોક્સમાંથી નામ સાચું પસંદ કરી અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે અને જે નામ લખાઈ જાય એની નીચે ખરાની નિશાની કરી દેવાની, જેથી કરીને એકને એક નામ બે વાર આવવાની શક્યતા રહે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચલો, એક નંબરનું ચિત્ર શેનું છે? સફરજનનું. શેનું છે? સફરજનનું. તો અહીંયા આપણે સફરજન નીચે ખરું કર્યું અને ખાલી જગ્યામાં લખીશું સફરજન. આગળ બે નંબરનું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? કેળા. શેનું ચિત્ર છે? કેળાનું. તો અહીંયા આપણને કેળાનું નામ લખ્યું છે, તો અહીંયા આપણે ખરું કરી અને અહીંયા લખવાનું કેળું. ત્રણ નંબર. દ્રાક્ષનું ચિત્ર છે, તો અહીંયા દ્રાક્ષ નીચે ખરું કરી અને ખાલી જગ્યામાં લખવાનું દ્રાક્ષ. આગળ નારંગી. શેનું ચિત્ર છે? નારંગીનું. તો આપણે અહીંયા આગળ નારંગીનું
नाम नीचे खरू करी अने यहाँ लखवानू नरंगी। बराबर पछीनु चित्र छे पांच नंबर नू पपैयानु। शेनु चित्र छे? पपैयानु। तो अहीं आपणे जोवानुं के पपैयानुं नाम क्या छे अहीं आगळ, तो त्यां खरू करी अने अहीं लखवानुं पपैयु। छ नंबर शेनु चित्र छे? अनानस। पाइनएप्पल कहीए छीए ने, पाइनएप्पल अंग्रेजी शब्द छे, अनानस એ ગુજરાતી શબ્દ છે। તો અહીંયા લખીશું આપણે, પહેલાં અહીંયા ટીક કરી દઈશું, ક્યાં છે અનાનસ? આ રહી, અહીંયા લખીશું અનાનસ। આગળ સાત નંબરનું ચિત્ર મોસંબીનું છે, શેનું છે? મોસંબીનું। તો આપણે અહીંયા આગળ જોવાનું કે મોસંબીનું શબ્દ ક્યાં છે, ત્યાં ખરું કરી અને અહીંયા લખી દેવાનું મોસંબી। પછી આઠ નંબરનું ચિત્ર છે જામફળનું, શેનું ચિત્ર છે? જામફળનું। તો અહીંયા આપણે ટીક કરી દેવાનું, અહીંયા લખવાનું જામફળ। નવ નંબર શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? દાણા દાણા દેખાય છે ને, દાડમ છે। શું છે? દાડમ। તો અહીંયા આપણે ટીક કરી દઈશું દાડમ નીચે અને લખી નાખીશું ખાલી જગ્યામાં દાડમ। દસ નંબર શેનું ચિત્ર છે? ચીકુનું। શેનું ચિત્ર છે? ચીકુનું। તો અહીંયા આપણે ચીકુના નામની નીચે ખરું કરીશું અને ખાલી જગ્યામાં લખીશું ચીકુ। અગિયારમું ચિત્ર છે તડબૂચ, તો અહીંયા છે તડબૂચ। બરાબર, તો અહીંયા ખરું કરી અને ખાલી જગ્યામાં લખી દઈશું તડ। તો આ રીતે તમારે ફળોને ઓળખી અને એના નામ બોક્સમાં આપેલા હશે એ બોક્સનાથી તમારે નામ શોધી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાના રહેશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે સામાન્ય જ્ઞાનનું એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો દરેક વિદ્યાર્થી મિત્ર વિડીયો આખો જુએ અને તમારી સામાન્ય જ્ઞાનની નોટમાં સામાન્ય જ્ઞાનનું એસાઇનમેન્ટ સારા સુવાચ્ય અક્ષરે તમારે લખવાનું છે। તો આવજો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્ર એસાઇનમેન્ટની તૈયારી, બધા જ એસાઇનમેન્ટની તૈયારી કરવાની છે, આવજો।